આ દુનિયામાં બે જણા પ્રીતિપાત્ર થાય છે કેતા એના ઉપર બધાને ભાવ અને પ્રેમ થાય છે બે વ્યક્તિ ઉપર કોણ કોણ તો વિદુરજી બોલે છે પ્રિયો પ્રિય વાદેન જે પ્રિય બોલે છે મીઠું બોલે છે એ બધાને વાલો લાગે છે અને બીજું જે દાન કરે છે એ બધાને વાલો લાગે છે પ્રિયો ભવતી દાનેન જે દાન પુણ્ય કરે એ બધાને વાલો લાગે અને પ્રિયવાદેન પરહ જે મીઠું બોલે એ બધાને પ્રિય લાગે છે મીઠું બોલનારો તો બધાને ગમે જ બહુ સ્વાભાવિક છે અને દાન કરનારો પણ બધાને ગમે એ પણ સ્વાભાવિક છે દાન ધનનું દાન તો છે જ એ ઉપરાંત વિદ્યાનું દાન છે જ્ઞાનનું દાન છે કોઈને સારી સલાહ દઈને ધંધામાં આપણે એને ઉપકારક થાય તો એ પણ એક દાન છે કોઈને ધંધે ચડાવવામાં આપણે એને થોડીક હેલ્પ કરીએ લાઇન દોરી આપીએ મદદરૂપ થાય તો એ પણ એક દાન છે કોઈ સાજા માંદાને દવાની આપણે હેલ્પ કરીએ તો બી એક દાન છે અને એક દાન તમને એ કહું કે તમારા પરિવારના લોકોને તમારા સમયની થોડીક જરૂર હોય તો એ આપો એ સમયનું પણ દાન છે ક્યારેક થોડી વાર માતા પિતાને ટાઈમ આપવો થોડી વાર પત્નીને કે પતિને ટાઈમ આપો થોડોક છોકરાઓને ટાઈમ આપો સમયનું પણ એક દાન છે ઘણી પ્રકારના દાન છે અને એ દાન કરે એ બધાને વાલા લાગે ખાસ તો મારે તમે બધા યથાશક્તિ ધનનું દાન તો કરતા જ હો છો અને કરો જ છો ઘણા બધા ગ્રહસ્થોનું હું જોઉં છું કે સાધારણ પરિસ્થિતિ હોય તોય બી માણસ સમયે સમયે ધર્માદો દસમો વીસમો ભાગ કાઢતા જ હોય છે ભાડાના મકાનમાં રહેતા હોય તોય દાન દેનારા દુનિયામાં છે પોતાને ફોર વ્હીલ ગાડીનો હોય ટુ વ્હીલ્સ હોય તો બી દાન દેનારા માણસો આ દુનિયામાં છે ઘણી વાર પોતાની એકદમ સાધારણ પરિસ્થિતિ હોય છતાંય દસમો અને વીસમો ભાગ કાઢનારા માણસો પણ આ લોકમાં છે પણ જે થોડાક આ લોકમાં વધારે સેટ થઈ ગયેલા માણસો હોય પૈસે ટકે એને મારે એ કહેવું છે કે થોડુંક સમયનું પણ તમારે દાન તમારા પરિવારના લોકોને આપવું નકરું ધંધામાં અને બીજે ત્રીજે તમે સમય આપો પરિવારમાં સમય ન આપો તો એમાંથી પરિવાર વિખુટો થાય એ બહુ પાકી વાત છે ત્યારે એકાબીજા એકાબીજાએ એકાબીજાને સમય આપવો જોઈએ આજે માણસ પૈસાની પાછળ એટલી બધી દોડ છે એમાં પરિવારને ટાઈમ નથી આપતો એટલે મારે એ કેવું છે કે જે પતિ એના પત્નીને પૂરો સમય આપતો હોય તો એની પત્નીને એનો પતિ પણ પ્રિય લાગે જે પિતા એના બાળકોની માટે એના ભણતર માટે કે એને થોડો વાલ પ્રેમ ઘડી એની સાથે બેસવું બેટા શું હોમવર્ક આજે કર્યું બેટા આજે તને શું શિક્ષકે ભણાવ્યું થોડીક દેખભાળ કરે તો એ બાળકને એના પિતા પણ વાલા લાગે ક્યારેક આપણા મા બાપ હોય તો એની પાસે ઘડીક બેસીએ વાતચીત કરીએ કોઈ શાસ્ત્ર સંભળાવીએ કંઈક એની સાથે ઘડીક અળીમળીને રહીએ તો માતા પિતાને છોકરા પણ વાલા લાગે એટલે સમયનું દાન ધનનું દાન તો તમે કરો જ છો એટલે મારે એક કહેવું છે પારિવારિક શાંતિ માટે પારિવારિક સંપ માટે એકાબીજાને થોડી હૂંફ ભાવ અને પ્રેમનું દાન પણ જ્યારે પરસ્પર એકાબીજાને ભાવ પ્રેમ નથી મળતો ત્યારે માણસનું મન પછી ડાયવર્ટ થતું હોય છે પછી વિષયોમાં વ્યસનોમાં ઇતર પ્રવૃત્તિમાં એનું મન લાગતું હોય છે અને એટલા માટે આપણા પરિવારના સભ્યોને ભાવ પ્રેમની ઉણપ ન રહે એ પરિવારના દરેક સભ્યોએ ધ્યાન રાખવું જોઈએ પત્ની હોય તો એણે પતિનું પતિ હોય તો એણે પત્નીનું મારી પાસે એક બહુ સરસ લેટર હતો છોકરાઓ એના પપ્પાને કહે છે આજે આજે ઘણા મા બાપ એના છોકરાઓના ભણતરમાં ધ્યાન નથી દેતા ઓલા લઈને આવે અને એમાં નેવું ટકા હોય તો કે અમારો છોકરો નેવું ટકા લાવે છે પણ એ તો સ્કૂલવાળા શિક્ષકોને દેવાના હોય એ ઓછા દે હું કરવા નેવું ટકા ધડ દેખા નાખ્યા આવે એટલે પહેલામાં નેવું આવે બીજામાં એકાણું આવે ત્રીજામાં બાણું આવે ચોરાણું આવે ને પંચાણું આવે નવમાં ધોરણ સુધી ધબધબાટી બોલે જાય દહમામાં બોર્ડની એક્ઝામ આવે ને પિસ્તાલી લાવીને ઉભો રહે પછી કે અમારો છોકરો નવમાં સુધી બહુ પાવરફુલ હતો દહમામાં હું છું કંઈ ખબર ન પડી કાંઈની પહેલેથી ટપોડો ઢઝ હતો ઢગલાનો સ્કૂલવાળાને એનું નામ મોડું ન થાય એટલે એ મારક હારા દઈ દે કે ભાઈ આ સ્કૂલમાં પ્રગતિ સારી કરે છોકરો થોડુંક એનું ધ્યાન રાખવું જોઈએ ક્યાં ભણે છે આને કેટલું આવડે છે કેટલું નથી આવડતું એટલે સમયનું દાન અને ભવિષ્યમાં કોઈ માણસ લોકના વસ્તુ પદાર્થથી દુઃખી નહીં હોય માણસ એકાબીજાના ભાવના અભાવના કારણે દુખી હશે ભવિષ્યમાં કોઈને આર્થિક પ્રોબ્લેમ નહીં હોય જે અમારા નંદ સંતોને પહેલાં પૂર્વ બસો વર્ષ પહેલાં પ્રોબ્લેમ હતા યાદ અમારા કોઈ સાધુનો પ્રોબ્લેમ ખરા કોઈ પ્રકારની આ લોકની કોઈ ચીજની કમી ન હોય પણ એકાબીજાની જે હૂંફ મળવી જોઈએ ભાવ મળવો જોઈએ એ આજના વ્યસ્ત જીવનમાં ઓછું થતું જાય છે અને એમાંય જ્યારથી આ મોબાઈલ આવ્યા ત્યારથી તો માણસને એમાં એમાં અડધો ટાઈમ તો જાય છે અને પછી જ્યાં હોય અહીંયા નકરો મોબાઈલ એમાંય કાંઈ લોચા નથી હોતા ભાઈ ઠીક છે આમ સમય રાખવો જોઈએ અડધો પોણો કલાક એમાં તમારે વોટ્સઅપમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં પણ પછી આખો દી એમાં ને એમાં આમાં નામાં આમાં એ નહીં હારું એક ભાઈ જમવા બેઠા હતા ને એમાં એના પત્નીને ખીજાતો હતો એ ક્યાં જ જો તો ખરી કે રાનતી રાંધી નકરી વોટ્સઅપ વાપર્યા કરશો તે કે આ આ આ કઢી હાવ છાશ જેવી છે આમાં નથી મીઠું નથી હળદર કાંઈ નથી હાવ હાવ છાશ જેવી કરી છે કે તને કેટલી વાર કીધું છે તારે રાંધતા રાંધતા વોટ્સઅપ નહીં વાપરવાનું તેની પત્ની કે મેં તમને કેટલી વાર કીધું છે જમતા જમતા વોટ્સઅપ નહીં વાપરવાનું એ કઢી નથી તમે જ પીવો છો એ કે મૂળ આવડવા વોટ્સઅપમાં ઊંડો ઘૂસી ગયેલો એટલે આ આ બધી ચીજો છે ને બેનો ભાઈઓ બધાને મારી રિક્વેસ્ટ છે પ્રયોજન વિનાના વોટ્સઅપમાં ખોટા ફ્રેન્ડ્સ બનાવવા રિયલ જેટલા હોય એટલા રાખો ઓલામાં પછી હખણાઈ નહીં રે હા મોબાઈલો ઉપર નકરા ફ્રેન્ડ્સ બનાવવા વયા જાઓ એ સારું નથી જિંદગીમાં જોઈ વિચારીને બે ત્રણ મિત્રો હોવા જોઈએ જે કંઈ પાંચ હોય પણ એ રિયલ પછી તમે બહુ એમાં નકરા નજીકના મિત્રનું ધ્યાન દો નહીં ઘરના માણાનું ધ્યાન દો નહીં અને બારના હથેકના મિત્રો કરો વોટ્સઅપ ઉપર એ શું કામના એટલે આ બધી ચીજોમાં બહુ માણસોએ ધ્યાન રાખ્યા જેવું છે એટલે એક છોકરો એના પપ્પાને કહેતો તો કે પપ્પા મારા ભાવ પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું મોબાઈલ યુઝ કરનારા હોય ને થોડું ધ્યાનથી સાંભળજો આ છોકરાની કરુણા એના પપ્પાને કહે છે કે મારા ભાવ પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું ક્યારેક તો રેન્જમાં આવી કનેક્ટ થાવ પપ્પા ક્યારેક તો રેન્જમાં આવી કનેક્ટ થાવ પપ્પા ઇન્ટરનેટ પર બીજા સાથે ઓનલાઈન ચેટ કરો છો ઇન્ટરનેટ પર બીજા સાથે ઓનલાઈન ચેટ કરો છો ક્યારેક મારી સાથે પ્રત્યક્ષ ચેટ કરો ને પપ્પા હા ઇન્ટરનેટ ઉપર ચેટ કરો છો તો ક્યારેક પ્રત્યક્ષ ચેટ મારી સાથે પણ કરો ને ફેસબુક પર બીજાના ઘણા પેજને લાઈક કરો છો ક્યારેક મારા હોમવર્કને લાઈક કરો ને પપ્પા આ છોકરો બોલે છો હજી આપણે બધાને તો બહુ સારું છે બહુ વાંધો નથી હજી આપણે આપણી સંસ્કૃતિમાં છીએ પણ હું આ એડવાન્સમાં ડોઝ આપું છું પોલિયો ન થાય ને એ પેલા રસી આપું છું પોલિયો થાય પછી દવાખાને જાઉં એના કરતાં એના પહેલાં રસી દેવી હારી એટલા માટે હું એડવાન્સમાં આ રસી આપું છું આપણે બધા પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ દોટ દઈ રહ્યા છીએ એટલે એક દિવસ જે એની દશા છે એ દશા આપણી પણ થવાની એટલે આ છોકરો કહે છે કે મોબાઈલને અવારનવાર રિચાર્જ કરો છો ક્યારેક આપણા સંબંધને પણ રિચાર્જ કરો ને પપ્પા નહીતર આપણા સંબંધો એમ એમ બેટરી ડાઉન થઈ જશે પછી અને છોકરો કહે છે વેકેશનમાં મારે થોડો સમય વિતાવો છે તમારી સાથે તમારા ટાઈમના સેટિંગમાં થોડો ફેરફાર કરો ને પપ્પા પ્લે સ્ટોરમાં જઈ ઘણું ડાઉનલોડ કરો છો પ્લે સ્ટોરમાં જઈ ઘણું ડાઉનલોડ કરો છો ક્યારેક અમારા અંતરની ઈચ્છાઓને ડાઉનલોડ કરો ને પપ્પા અને વોટ્સઅપનો ઘણો વોટ્સઅપને ઘણો સમય આપો છો પપ્પા થોડો સમય મને પણ આપો ને પપ્પા ઇન્ટરનેટ કે મોબાઈલ ગડપણ નહીં પાળે પપ્પા હવે પછી હવે તો જરાક રાડ નાખે ને ઇન્ટરનેટ ને મોબાઈલ ગડપણ નહીં પાળે પપ્પા ઘડપણ તો હું પાળીશ એ વાતને યાદ રાખો ને પપ્પા ઘડપણ તો હું પાળીશ એ વાતને યાદ રાખો ને પપ્પા મારી લાગણીઓને મારે શેર કરવી છે તમારી સાથે છોકરો પપ્પાને કે મારી લાગણીઓને મારે શેર કરવી છે તમારી સાથે આ મારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરો ને પપ્પા થોડોક સમય પોતાના પરિવારને પણ આપો અને એક વાત મારે દીકરાઓને ટાઈમ આપો બીજું પોતે પતિ પત્નીઓએ એકાબીજાને ટાઈમ આપો એની સાથે હળીમળીને બેસવું થોડી વાત કરવી ભાવ પ્રેમ આપવો મીઠા શબ્દોથી બોલાવવા તમારે શું થાય કે ભેગા રહેવા માંડ્યા હો ને એટલે પછી એકાબીજા આમ કોમન થઈ ગયા હો એટલે તમે એનું એકાબીજાનું મૂલ્ય ન સમજતા હો એકાબીજાની મહત્તા ન સમજતા હો ગૌણ થઈ ગયા હોય એકાબીજા પાત્રો એટલે તમે એના હાવ તિરસ્કારથી જોતા હો અથવા તો ગણકારતા ન હો એમાંથી પછી બીજું ત્રીજું ઘણું થાય એટલે એકાબીજાએ એકાબીજાને સમય આપવો જોઈએ જો અમે ત્યાગી છીએ ને તો ભાવ વિનાનો આ દુનિયામાં કોઈ નહીં જીવી શકે ભગવાન પણ ભાવ વિના ના જીવી શકે ત્યાગી હોય તો ભાવ વિના ના જીવી શકે કોઈ પણ જીવ પ્રાણી માત્ર ભાવ વિના જીવી શકે એક તમને હું કહું ને અનાજ વિના કદાચ વરહ જીવી શકે પાણી વિનાય કદાચ હાથ આંડ જીવી શકે ભાવ વિના કોઈ જીવી ના શકે ભાવ તત્વ ઈશ્વરને પણ જરૂરી છે ભાવ તત્વ ત્યાગીને પણ જરૂરી છે ભાવ તત્વ સંસારીને પણ જરૂરી ભાવ તત્વ પશુ પક્ષી અને જીવ જંતુને પણ જરૂરી છે અને જ્યાં સ્નેહ હોય ભાવ હોય ત્યાં તમે આખી ચીજ જુઓ ને બહુ અનેરી હોય છે આપણા દાદા દાદી હોય જોયું છે મેં તો બધું માણ્યું છે એટલે હું કહું દાદી આવ્યા હોય તો બધા છોકરાઓ ઘડી જાય બે દાદીમાં કેમ છો આ છે તે છે તો માજીને કેટલું સારું લાગે એને પછી કાંઈ ફોનાના ઘરેણાની જરૂર ન હોય માજીને તો ત્યારે ભાવથી બોલાવો એટલી જ એને જરૂર હોય એટલે અહીંયા વિદુરજી બોલે છે એક મીઠું બોલનારો બધાને વાલો લાગે અને એક દાન કરનારો એ બધાને વાલો લાગે જે ઉપકાર કરે પરોપકાર કરે એ બધાને વાલો લાગે છે